હવામાન વિભાગની અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલ અને વડોદરામાં પણ આગામી 3 કલાક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. તો કચ્છ અને મોરબીમાં પણ બપોર સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે. દર્શલ, આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દર્શલ, જી, હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે. 10 વાગ્યાથી લઈ આ 3 કલાકમાં રાજ્યની અંદર જે ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, ત્યાં વરસાદ જે છે તે પડશે, જેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો આ જિલ્લા અને વિસ્તારની જો વાત કરું તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે જે ભારે વરસાદ જે છે તે નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરાનગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં રહેવાની એ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને તેની સાથે નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દ્વારકા, બોટાદમાં સામાન્ય વરસાદ રહેશે, પણ ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે, એટલે કે પવન અને વીજળીના કડાકા પણ રહેશે. સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આ જે વિસ્તારો છે, દીવ, કચ્છ, મોરબી, ત્યાં સામાન્ય વરસાદ છે. જયારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તેની આ અસર છે. સાથે વરસાદી માહોલ પણ, હવે ચોમાસાનો જે વરસાદ છે તે માહોલ પણ ક્યાંક બની રહ્યો છે તેની પણ અસર છે, જેને લઈને રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. અને સતત હવામાન વિભાગ અહીંયા મોનિટરિંગ કરી રહ્યું છે કે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે છે, અને તે મુજબ આગાહી પણ કરવામાં આવી રહી છે. અને તે જ માટે આ નૌકા કે જે જાહેર કરવામાં આવશે, જેથી કરીને તેના તંત્રને સચેત કરી શકાય અને લોકોને પણ સુરક્ષિત કરી શકાય. એટલે આ પ્રમાણે હાલ રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી, આભાર દર્શન વિગત આપવા બદલ. તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને મોરબીમાં પણ બપોર સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ સામાન્ય વરસાદ રહેશે.